નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે ખેડૂતોના દેવા માફી વિશેની ચર્ચા કરવાની છે ગઈકાલે સરકારશ્રીએ એક જાહેરાત કરી કે ખેડૂતોના પિંચોતેર ટકા દેવા છે એ માફ કરવામાં આવશે ત્યાર પછી ઘણા બધા મિત્રો મને કોલ કરીને મેસેજ કરીને કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે પરેશભાઈ આ દેવા માફીનો મામલો શું છે એટલે આ દેવા માફી વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેવાનો છે જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે હવે ખાસ કરીને દેવા માફી વિશેની હું તમને સંપૂર્ણ ચર્ચા કરું અને કેવી રીતે કોને આમાં ફાયદો થશે કે નુકસાની થશે જે થશે એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું એક ચોખવટ કરી દઉં કે આ ગઈકાલે જાહેરાત થઈ છે એક પ્રકારની ખેડૂતોને ઉલ્લુ બનાવવાની જાહેરાત છે એક પણ ખેડૂતનું દેવું માફ થવાનું નથી અને એક રૂપિયો પણ દેવું માફ થવાનું નથી એટલે કોઈ મિત્રોએ કોઈ ખોટી અફવામાં આવવાનું નથી કોઈ ખોટી લાલચમાં કે કોઈ ભરાવાનું નથી અહીંયા હું આપને જણાવી દઉં કે આ જાહેરાત શું છે એની અંદર આમ જોવા જઈએ તો વધારે પડતા જે ખેડૂતોના ખાતા હોય જેમાં પાક ધિરાણ લેતા હોય કોઈ લોન લેતા હોય કોઈ બીજી ત્રીજી રીતે આપણે બેંક પાસેથી નાણું લેતા હોય મોટા ભાગના જે ખેડૂતો છે એના ખાતાઓ ક્યાંય ને ક્યાંય એસબીઆઈ બેન્કમાં છે અમુક ખેડૂતોના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોય ઉત્તર ગુજરાત જે બેન્ક છે એમાં હોય છે અથવા તો અમુક ખેડૂતના બેન્ક ઓફ બરોડા છે કે પંજાબ નેશનલ બેંક છે આવી બેન્કોમાં પોતાના ખાતા હોય ઘણા બધા ખેડૂતો છે એ સહકારી મંડળીમાંથી પણ પોતે ધિરાણ અથવા તો લોન લેતા હોય છે પણ હવે આ તમામ બેંકો છે એમાં એક બેન્ક છે જેનું નામ છે ખેતી બેંક હવે જે જાહેરાત થઈ છે ને માત્ર ખેતી બેન્કમાં જે ખેડૂતોના ખાતા છે એના માટે છે હવે એની અંદર જે ખેડૂતનું ખાતું ખેતી બેંકમાં હોય એમાં પણ વાત એવી છે કે ખેતી બેન્કમાં જેનું ખાતું હશે એ બધાને કોઈને કાંઈ માફ થવાનું નથી એની અંદર અમુક ખેડૂત એવા છે કે જેની લોન લીધેલી હતી પાક ધિરાણ લીધેલું હતું અને એ ભરવા માટે સક્ષમ નથી આર્થિક રીતે ખેડૂતો જે નાના છે અને જે ખેડૂતો પૈસા ભરી નથી શકતા આ ખેડૂતોએ લગભગ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ અને અમુક ખેડૂત એવા પણ છે કે જેની દસ દસ વર્ષથી બેંકને લોન નથી ચૂકવી એટલે બેંકો છે આ પૈસા રિકવર કરવા માગે એટલે ખેતી બેંકે જે ખેતી બેંકના ચેરમેન છે એની સરકારશ્રીને વાત કરી સી આર પાટીલજીને વાત કરી કે અમે એક જીઆર પાસ કર્યો છે એ જીઆર મુજબ ખેતી બેંકની અંદર જે ખેડૂતો છે એ વર્ષોથી જે પોતાનું પેન્ડિંગ નાણું છે પોતે લોન લઈને ભરતા નથી એવા ખેડૂત અમને પચીસ ટકા રકમ આપી દેશે તો પિંચોતેર ટકા રકમ છે એને બે અથવા તો ત્રણ વર્ષના અમે ગાડે હપ્તા કરી દેશું એટલે આ જાહેરાત છે એ સી આર પાટીલે કરી છે એટલે ઘણા લોકોને એવું છે કે પિંચોતેર ટકા રકમ છે એ માફ થવાની છે માફ નથી થવાની જે ખેડૂત મિત્રો જૂનું નાણું છે લોન લીધેલી છે પાક ધિરાણ લીધેલું છે અને અત્યાર સુધી ભરી નથી શકતા એ લોકો આવું બેંક સાથે સમાધાન કરવું હોય તો અત્યારે પચીસ ટકા રકમ ભરી દેવાની પિંચોતેર ટકા રકમ છે એ પછી બે અથવા તો ત્રણ વર્ષના ગાળે હપ્તે હપ્તે આપી દેવાની છે એટલે એક રૂપિયે માફ કોઈનો થવાનો નથી આ એક જાહેરાત છે એ બેંકે જે પ્રકારે આ એક સ્કીમ આપી સરકારને સરકારે છે એક પ્રકારની દેવા માફીના રૂપમાં આની જાહેરાત કરી દીધી એટલે આ સરકારે જે જાહેરાત કરી છે ને એ કાં તો સમજ્યા વગર કરી છે અથવા તો સરકારે એક કે બે દિવસ માટે એક માર્કેટની અંદર ખેડૂતો પાસે પોતાની વાહવાહી કરવા માટે કરી દીધી હકીકતમાં કોઈ બેંકમાં કોઈ ખેડૂતને એક રૂપિયો પણ દેણું છે એ માફ થવાનું નથી જે દરેક મિત્રોએ નોંધ લઈ લેવાની છે બીજું છે કે જો ખેતી બેંકમાં કદાચ માફ થતું હોય તો બીજા બેંકમાં જે ખેડૂતોએ પૈસા લીધા છે એનો શું ગુનો તો પછી એમનું પણ થવું જોઈએ દેણું જ્યારે માફ થાય ત્યારે કોઈ પણ બેંકમાં હોય દરેક બેંકના માફ થતા હોય ખાલી એક ખેતી બેંકનું થાય અને બીજી બેંકનું ન થાય એવું ક્યારેય ન બની શકે આ એક બેંકની સમસ્યા છે અને બેન્કમાં ઘણા બધા વર્ષોથી બે વર્ષ પાંચ વર્ષ કે આઠ દસ વર્ષથી જે ખેડૂતો પૈસા નથી ભરતા એટલે બેંકવાળાએ પણ આ એક પ્રકારની ચાલ રમી છે કે અત્યારે પચીસ ટકાનું કંઈ એટલે ખેડૂતો છે એ પચીસ ટકા જમા કરાવી દઈએ બીજા પિંચોતેર ટકા છે એ આપણે હપ્તે હપ્તે એમની પાસેથી રિકવર કરી લઈએ એટલે બેંક કહેને કે ક્યાંય આની અંદર દેણામાં જે લોન આપી છે પાક ધિરાણ આપ્યું છે એમાં રિકવર કરવામાં બેંક ફસાયેલી છે એટલે બેંકવાળાએ એક પ્રકારનો આઈડિયો માર્યો છે અને સરકારે આ એક અવરી જાહેરાત કરી દીધી છે હકીકત એ છે કે મેં આપને જણાવ્યું એમ કે જે ખેતી બેંકમાં જેના ખાતા હોય ને એ લોકો ભરી નથી શકતા એના માટે આ બેંકવાળાએ કીધેલું છે સરકારે આની અવરી રીતે જાહેરાત કરી દીધેલી છે પણ જો ખેડૂતને કોઈ પણ સરકાર છે એ કદાચ દેણું માફ કરતી હોય તો હું રાજી છું આપે તો હું જે સરકાર આપશે ને આવકારીશ ગમે પક્ષ પાર્ટીની હોય ખેડૂતોને આર્થિક રીતે જે ખેડૂતો ઉપર દેણું થયું છે એ દેણું થવામાં પણ ખેડૂત ખેડૂતો ઉપર જે દેણું છે એની અંદર પણ ક્યાંય ને ક્યાંય સરકારની ખોટી નીતિ છે જેવી રીતે ખાતરના દવાના ભાવ ઊંચા ગયા ખેડૂતોને પોતાનો જે ભાવ હોય પોતાનું જે ઉત્પાદન હોય એનો પૂરતો ભાવ નથી મળ્યો આને કારણે ઉપર દેણું થયું છે એટલે સરકારની ખોટી સિસ્ટમને કારણે દેણું થયું છે એટલે સરકાર કદાચ ખેડૂતના દેવા માફ કરે તો એ સારી વાત છે પણ આની અંદર આજની તારીખે અથવા તો ગઈકાલે જાહેરાત થઈ એમાં કોઈનું કંઈ માફ થવાનું નથી બીજી વાત છે સી આર પાટીલજીએ મોટે ઉપાડે આમ તો હું એમ જ કહીશ કે મોટે ઉપાડે જાહેરાત તો કરી દીધી કે પંચોતેર ટકા માફ થવાના છે જે ખરેખર નથી થવાના ખેડૂતોને ઉલ્લુ બનાવીએ અને પહેલાં તો સી આર પાટીલજીએ ખેડૂતોની માફી માગવી જોઈએ અને બીજી વાત છે સી આર પાટીલજી નિર્ણય લઈએ અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલ નિર્ણય લઈએ કોઈ પણ નિર્ણય લઈ અને જો ગુજરાતના ખેડૂતો જે છે તમામ ખેડૂત કોઈ પણ બેંકમાં ખાતું હોય જો ખેડૂતના દેવા માફ કરતી હોય તો આ સરકારનું અભિનંદન આપીશ હું ત્યાં સુધી કહું સી આર પાટીલ અથવા તો ભૂપેન્દ્ર પટેલ અથવા તો નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ આ નિર્ણય લઈને જો ખેડૂતના દેવા માફ કરશે ને એ વ્યક્તિના પગનો અંગૂઠો ધોઈને હું પાણી પી લઈશ હું એટલી હદે નમ્ર થવા તૈયાર છે પણ ખેડૂતના જે એક ખોટી સિસ્ટમનો ભોગ બન્યા છે ને ખોટી સિસ્ટમને કારણે ખેડૂતોના દેવામાં ડૂબ્યા છે આ દેવા છે એ ખરેખર સરકાર માફ કરે એવી અત્યારે મારી એક વિનંતી પણ છે પણ ખાસ દરેક મિત્રોનો જે બે દિવસથી સવાલ આવતો હતો એનો જવાબ છે કે આ કોઈ પ્રકારે ખેડૂતોનું દેવું માફની જાહેરાત નથી એટલે કોઈ મિત્રોએ ક્યાંય ગુમરાહ થવાની જરૂર નથી અત્યારે આ ખેડૂતોના દેવા માફીની ચર્ચાની અંદર એટલું જ વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે હાલ રજા આપશું ધન્યવાદ